નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉજ્જવલા યોજનામાં કરોડો લોકોએ લાભ ન લીધો હોવાના જાહેર થતા આંકડા. સૌથી પહેલા વિધાનસભા ચૂંટણી માટે 10 ઉમેદવારો જાહેર કરતી આપ. વધુ એક વખત સીએનજીમાં ભાવ વધારો ઝીકતી અદાણી કંપની. ટ્રાન્સપોર્ટેશન વધુ મોંઘું. શહેર કોંગ્રેસ અધ્યક્ષની કારનો નો પાર્કિંગ દંડ થતા જામથી બબાલ. ડ્રગ્સ તથા દારૂના દૂષણ અંગે જામનગરમાં મૌન રેલી યોજતું યુવક કોંગ્રેસ. આજના બ્રેકિંગ ન્યૂઝ. હવે જોઈએ સમાચાર વિગતવાર. 1 ઓગસ્ટના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત રહી હતી. સરકારે માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી જાળવી રાખી છે. બાકીના એલપીજી ગ્રાહકો માટે સબસિડી નાબૂદ કરવામાં આવી છે, પરંતુ સંસદમાં સરકાર દ્વારા રજૂ કરેલા આંકડા દર્શાવે છે કે મોટી સંખ્યામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ એકવાર પણ એલપીજી સિલિન્ડર રિફિલ કર્યા નથી. ગત દિવસે કેન્દ્ર સરકારે સંસદમાં ઉજ્જવલા યોજના હેઠળ અપાયેલા ગેસ કનેક્શનના રિફિલિંગના આંકડા આપ્યા હતા. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વરમ તેલીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે ઉજ્જવલા યોજનાના 4.13 કરોડ લાભાર્થીઓએ એક વખત પણ એલપીજી સિલિન્ડર રિફિલ કર્યું નથી. તે જ સમયે 7.67 કરોડ લાભાર્થીઓએ માત્ર એક જ વાર સિલિન્ડર ભર્યું છે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંબંધિત માહિતી માંગી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપા અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આજે મંગળવારે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના 3 મહિના પહેલા ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર ચૂંટણી લડશે. આજે 10 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ ધીરે ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી અને બીટીપીનું ગઠબંધન છે, ત્યારે બીટીપી જે સીટ ઉપર ઉમેદવારો ઊભા રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકોમાંથી કઈ સીટ પરથી આમ આદમી પાર્ટી અને કઈ સીટ પર બીટીપી લડશે તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અદાણી ગ્રુપ દ્વારા સીએનજી ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજથી અમલ જ લેવાશે. નવા ભાવ વધારા સાથે અદાણી સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ 85.89 રૂપિયા ઉપર પહોંચ્યો છે. સીએનજીનો ભાવ 83.90 રૂપિયા હતો, તે વધીને 85.89 રૂપિયા હશે. સતત આ પ્રકારના ભાવ વધારાના કારણે ગાડીના સીએનજી કીટ ફિટ કરાવનારા લોકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે વાહન ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન વધુ મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઉચકાયા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું શહેર કોંગ્રેસ અધ્યક્ષ અને પોલીસ વચ્ચે બોલાચાલી, એનએસયુઆઈની રેલી અને શિવાલયોના દર્શન. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ. આજે સગર્ભ મહિલાઓ ડોક્ટર ગાયત્રી ઠાકર અને ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિ વિનાયક આઈવીએફ હોસ્પિટલની મુલાકાત લઈ નિર્ભય બની છે. કેમ કે હાલના સમયમાં ગર્ભાવસ્થા દરમિયાન હાઈ રિસ્કનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. તેના પરિણામે બ્લીડિંગ થવું,
કસવાવડ થવી, દુખાવો થવો, બીપી, થાઇરોઇડ, પાણી ઘટી જવું, અગાઉ સિઝેરિયન ડિલિવરી હોય, લોહીની ઉણપ થવી, આવા ઘણા ખરા પરિબળોને કારણે અંતે નબળું કે પ્રીમેચ્યોર બાળક આવે છે. પરંતુ ગુડ ન્યૂઝની સાથે જ જો નિષ્ણાત ડોક્ટર પાસે પ્રોપર નિદાન અને સારવાર કરવામાં આવે તો ઘણા ખરા પ્રોબ્લેમ્સ અટકાવી શકાય છે અને જોખમ પણ ઘટાડી શકાય છે. માટે સતત મોનિટરિંગ સાથે પ્રેગ્નન્સીનું રતનની જેમ જતન કરવું હિતાવહ છે. ડિલિવરી સમયે નવજાત બાળક નિષ્ણાતની હાજરીની સાથે તમામ હાઈ રિસ્ક ફેક્ટર્સની સારવાર કરવામાં સક્ષમ. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઓપીડી દર બુધવારે સવારે 10-12 તથા નવજાત શિશુ સારવાર કેન્દ્રની સુવિધાવાળું સેટઅપ હોવું ખૂબ જ જરૂરી છે. ડોક્ટર ગાયત્રી ઠાકર અને ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિ વિનાયક IVF હોસ્પિટલ, સ્ત્રી રોગ અને બાળ રોગ હોસ્પિટલ દ્વારા જનહિતમાં જારી. ઇન્કમ ટેક્સ ઓફિસ સામે, પંડિત નેહરુ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ટાઉનહોલ પાસે શહેર કોંગ્રેસના કાર્યાલય નજીક આજે મંગળવારે સવારે કોંગ્રેસના કાર્યક્રમ સમયે ટ્રાફિક પોલીસે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુબા જાડેજાની કારનો નો પાર્કિંગ દંડ કર્યો હતો. આ સમયે દિગુબા જાડેજા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ સમયે સિટી બી ડિવિઝનના PI KJ ભોએ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. આ આખી બબાલ અંગે PI તથા દિગુબા જાડેજાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. કોંગ્રેસ કાર્યાલય દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આયોજન પૂર્વ જ અમારા કોંગ્રેસના પ્રમુખ તોષિકભાઈએ અમારી મંજૂરી પણ લઈ લીધી હતી કે ભાઈ અહીંયા મંજૂરી, અમારો કાર્યક્રમ છે એ મંજૂરી પણ પોલીસે આપી છે. જો અમારા વાહન નો પાર્કિંગ ઝોનમાં પડ્યા હોય તો પોલીસે પહેલાં હટાવી દેવા જોઈએ ને. માત્ર ને માત્ર કોંગ્રેસ ક્યારેક યુવાનોનો અવાજ ઉપાડે છે, ક્યાંક ગાયોનો અવાજ ઉપાડે છે, ક્યાંક લડત લડે છે. કાયદેસરનો ખાર રાખી અને ભારતીય જનતા પાર્ટીનું વલણ કરી અને ઝાલા સાહેબ અને ભોઈ સાહેબે જે દંડ આપ્યો છે, માનો કે અમારી નો પાર્કિંગ ઝોનમાં મેં દંડ ભરી દીધો છે, પણ જ્યારે મારી એકને જ ગાડી દેખાતી હતી, અહીંયા 100-100 ગાડીઓ, અહીંયા 10-10 ઇકો, હું એવું માનું છું અને હું સાબિત પણ કરી દઈશ કે આ લોકો હપ્તા લે છે અને અહીંયા ઇકો ગાડીનો વેપાર અહીંથી પબ્લિક માટે થાય છે. ત્યારે આ લોકોને ટ્રાફિક નથી નડતું, ત્યારે પોલીસની દાદાગીરી હતી કે ભાઈ તમારી ગાડી જ અમને નડે છે અને અમે ગુનો કર્યો છો તો અમે સજા માટે પણ તૈયાર છીએ, અમે દંડ પણ ભરી દીધો છે. પણ વાત એક મારી ગાડીની હોય ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની ગાડીની જ વાત હોય તો હું માનું છું આ અમારી પર ખાર રાખીને કાયદેસરની વિરોધ માટે અમારો વિરોધ, અમારો અવાજ ના ઉપાડી શકીએ. અમારું કાર્યાલય અમારી ગાડી પડી હોય અને અહીંયાથી જો દંડ કરી શકે તો આ પોલીસ બીજી કોઈ ગાડીનો કેમ નથી? આખા ટાઉનહોલમાં ફરતી કોર ગાડીઓ છે, દિગુભાઈની એકની જ ગાડી દેખાણી? આ ભારતીય જનતા પાર્ટીના જે એના ચાગલા નેતાઓ છે એના અનુસંધાને હંમેશા કોંગ્રેસ કાર્યાલયથી ગાડીઓ ઉપાડી જવામાં આવે છે. આજે મારી પણ ગાડી ખાર રાખીને આ લોકોએ ઉપાડી છે અને આ લોકો હરેક ગાડીના હપ્તા લે છે. આજે મંગળવારે સવારે ડ્રગ્સ અને દારૂના દૂષણ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા અને સરકાર આ મુદ્દે ગંભીર બને તેવી લાગણી સાથે NSUIના આગેવાનો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તોષિફ ખાન પઠાણ, પ્રદેશ મંત્રી સહારાબેન મકવાણા, NSUIના જિલ્લા પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વગેરે હાજર રહ્યા હતા. આજરોજ જામનગર યુવક કોંગ્રેસ દ્વારા જામનગર ખાતે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી અમે મોઢા ઉપર કાળું કપડું બાંધીને યોજેલ હતી, કારણ કે ગુજરાતની અંદર હાલ ડ્રગ્સ અને દારૂનું અવૈધ વેચાણ એટલું બધું વધ્યું છે કે આજનો યુવાન આ નશા તરફ વળી રહ્યો છે, છતાં પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી. હાલનો લઠ્ઠાકાંડનો બનાવ જે બોટાદમાં બન્યો તે આપણા સૌની નજર સમક્ષ છે. તમે ગત 2021થી લઈને 2022 સુધી જોઈ લ્યો તો કિલોના જથ્થાની અંદર ડ્રગ્સનો જથ્થો એકને એક પોર્ટ ઉપર પકડાય છે, છતાં પણ આજ દિવસ સુધી એ પોર્ટ ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને ડ્રગ્સના જથ્થાઓ કિલોની અંદર પકડાઈ રહ્યા છે. ગુજરાતની કોઈ પણ કોલેજ હોય કે જ્યાં યુવાનોનો મેળાવડો થતો હોય તે જગ્યાએ ડ્રગ્સના પેટલરો, દારૂના પેટલરો, દારૂના બુટલેગરો દારૂને ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે અને ગુજરાતની પેઢીને બરબાદ કરી રહ્યા છે, નષ્ટ કરી રહ્યા છે. અને ત્યાં આ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે સરકાર ના તો આ પેટલરો સામે, ના તો બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરી રહી છે, ના તો યુવાનોના ભવિષ્યનો વિચાર કરી રહી છે. માટે આજ રોજ અમે એક મૌન રેલી, મોઢા ઉપર કાળું કપડું બાંધીને ગુજરાત સરકારની વિરુદ્ધ મૌન રેલી કાઢેલ હતી અને યુવાનોનો અવાજ ગુજરાત સરકારના કાને પહોંચાડવાનો પ્રયાસ કરેલ હતો. જામનગરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાંજના સમયે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સેંકડો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના સર્વશિક્ષણ રોડ નજીક આવેલા ગાયત્રી મંદિર પાસેના શ્રી મહાકાળેશ્વર મંદિર ખાતે શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના દર્શનનો ધર્મ લાભ લીધો હતો. આ ઉપરાંત જામનગર નજીકના ખીમરાળા ગામમાં આવેલા શિવ મંદિરે ગુજરાત કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજાએ મહામૃત્યુંજય જાપ શરૂ કર્યા છે. લંબી રોગચાળાથી બીમાર પડેલી ગાયો સાજે થાય અને આ રોગમાં મોતને ભેટેલી ગાયોને મોક્ષ મળે તે માટે આ જાપ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવડિયા વગેરે હાજર રહ્યા હતા. ગાયત્રી શક્તિપીઠ સંચાલિત મહાકાળેશ્વર જે મહાદેવનું મંદિર છે તેમાં સરસ રીતે મહાદેવના ભૂતનાથ મહાદેવના દર્શન ગોઠવેલા છે અને આજ સવારથી જ ઘણા બધા ભાઈઓ બહેનો એના દર્શન કરવા માટે આવી રહ્યા છે. લંપી વાયરસ મહામારી જે અત્યારે ખાસ કરીને ગાયોમાં ફેલાણી છે અને જામનગરમાં આપણે 700 થી 800 થી વધારે ગાયોના મૃત્યુ પામ્યા છે અને હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં ગાયોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ આ ચેપ ફેલાણો છે. રોજે રોજ ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં અને જામનગરમાં સ્થિતિ ખૂબ જ દર્દનાક સ્થિતિ બની ગઈ છે. આના માટે થઈ જેમ દવા જરૂરી છે એમ પ્રાર્થના પણ જરૂર છે. પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થયો છે એટલે શ્રાવણ મહિનામાં ખીમેશ્વર મહાદેવ મંદિર અહીં ખીમરાણા ખાતે મેં એક મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું છે. અનુષ્ઠાનનો હેતુ એ છે કે આ અનુષ્ઠાન થકી કોઈપણ ગૌવંશનું મૃત્યુ ન થાય અને જે કંઈ મૃત્યુ થયા છે તે તમામ ગૌ માતાઓના આત્માને શાંતિ મળે અને એમને મોક્ષ મળે તે માટે થઈને અનુષ્ઠાન કરવામાં આવ્યું છે. આજે જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સમગ્ર ટીમ અહીંયા સાથે આવી અને મહામૃત્યુંજય મંત્રના અનુષ્ઠાનમાં ભાગ લીધો છે અને સાથે સાથે અહીંયા તમામે એક માળા કરી અને ગૌ માતાના આત્માને શાંતિ મળે અને આ મહામારી વધારે ન ફેલાય તેના માટે સૌએ પ્રાર્થના કરીશું. જામનગરમાં તળાવની પાળે આવેલા બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનને 58 વર્ષ પૂર્ણ થયા છે અને ગઈકાલે 1 ઓગસ્ટે આ અખંડ રામધૂનનો 59મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ વિશેષ દિવસ નિમિત્તે સોમવારે સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બાલા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સેંકડો રામ ભક્તો અને હનુમાન ભક્તો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી વિનુભાઈ તન્ના, અગ્રણી બિઝનેસમેન કનુભાઈ કોટક તથા વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રા વગેરે હાજર રહ્યા હતા અને મહાઆરતીનો ધર્મ લાભ લીધો હતો. 58 વર્ષ પૂરા થાય છે. આજે 59ના વર્ષમાં આ મંદિર અખંડ રામધૂન પ્રવેશ કર્યું છે ત્યારે પ્રેમ ભિક્ષુજી મહારાજના આશીર્વાદથી આ શરૂ થયેલું અખંડ રામધૂન એ હજી વર્ષો સુધી અખંડ રીતે ચાલે એવી હું ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં અને હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અહીં લાભ લેતા તમામ ભક્તો ઉપર આપની કૃપા વરસે અને અમારા ટ્રસ્ટીગણ છે એ ખૂબ બધા પોઝિટિવ છે. વડીલોના આશીર્વાદથી જ્યારે મને એક જવાબદારી અહીંયા પ્રમુખ તરીકેની સોંપી છે ત્યારે બધા ટ્રસ્ટીગણો એ ખૂબ વિશ્વાસ સાથે મને કામ કરવા માટે મંજૂરી આપી છે ત્યારે હું આ ટ્રસ્ટીગણોનો પણ આ તકે આભાર માનું છું અને આપણે બધા સાથે મળી અને આ મંદિરનું જેમ ગિનિસ બુકમાં નામ છે એવી જ રીતે આ મંદિરમાં જે અખંડ રામધૂમ થાય છે એ રામધૂન અખંડ વર્ષો સુધી ચાલી રહે. આ 59 વર્ષમાં પ્રવેશ દરમિયાન એક અત્યારે 7:30 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 2,250 આસપાસ પ્રસાદી વિતરણ કરવામાં આવશે. 2,500 લોકો આસપાસ જે રામ ભક્તો જે હનુમાન ભક્તો અહીંયા દર્શન કરવા આવશે એમને પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ વર્ષગાંઠ અમારા ટ્રસ્ટી મંડળની સૂચના મુજબ અમે અહીં ઉજવીએ છીએ. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું હિન્દુ સેના દ્વારા સંસ્કૃત શિબિર અને ડમ્પિંગ પોઈન્ટના વિરોધમાં આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. છુટ્ટી કી મોજ મનાને આઈએ વેલકમ બોટલ રિસોર્ટ મે રાઇડ્સ કી મોજ ઉડાને આઈએ વેલકમ બોટલ રિસોર્ટ મે
एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन। बाम्बू हर्ट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में, वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में। हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम। पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में। वाटर की राइड्स और स्लाइड्स डन कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे। न्यू एरा ऑफ एंटरटेनमेंट, वेलकम वाटर रिसोर्ट। फॉर बुकिंग कॉल 6262065650, our website welcomewaterresort.com. Welcome Water Resort. વિરામ બાદ આપ સર્વ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની હિન્દુ સેના અને ઓમ એકેડમીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સંસ્કૃત ભાષા માટેની શિબિર યોજવામાં આવી હતી. પંચેશ્વર ટાવર પાસે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ગુરુજનોના હસ્તે વિદ્યાર્થીઓને શિબિરમાં તાલીમ લીધાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ તથા આયોજક રવિ જોશી વગેરે હાજર રહ્યા હતા. ઓમ સંસ્કૃત એકેડમી ખાતે 10 દિવસીય સંસ્કૃત સંભાષણ વર્ગ જે થયો હતો, તેમાં સાથે હિન્દુ સેના દ્વારા 10 દિવસીય સંસ્કૃત સંભાષણ વર્ગમાં ઓમ સંસ્કૃત એકેડમી ખાતે જે વર્ગનું આયોજન કરેલું હતું, નિઃશુલ્ક વર્ગનું જે આયોજન કરેલું હતું, એ વર્ગનો આજે સમાપન સમારોહ હતો. જે વર્ગમાં જે છાત્રોએ ભાગ લીધેલો હતો, સામાજિક લોકોએ અને વિદ્યાર્થીઓએ, આયુર્વેદિકના છાત્રોએ, દરેકે જેણે ભાગ લીધો હતો, એ વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરી અને આપણે એમને પ્રમાણપત્ર એનાયત કર્યું છે. વડીલોના હાથે અને ગુરુજનોના હાથે આપણે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અને ખાસ અહીં અમારા આમંત્રણને માન આપી અમારા ડૉક્ટર સિદ્ધાર્થભાઈ જૈન પણ ઉપસ્થિત રહ્યા છે, જે જાપાનથી પધાર્યા છે, અને અનેક અતિથિઓ પધાર્યા છે. આ અતિથિઓના સાથે રહી અને આજે આજનો કાર્યક્રમ અમે સમાપન કર્યો છે. જામનગરના ગાંધીનગર વિસ્તારના છેડે આવેલા મોક્ષ મંદિર સ્મશાન પાસે મૃત પશુઓના ડમ્પિંગ પોઈન્ટ માટેના પોઈન્ટ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ વિસ્તારના ખેડૂતો અને રહેવાસીઓએ કોર્પોરેશનના આ કામનો વિરોધ નોંધાવ્યો છે. લોકો કહે છે કે મૃત પશુઓનો ડમ્પિંગ પોઈન્ટ અહીં કરવાથી દુર્ગંધ અને પ્રદૂષણ ફેલાશે, અહીં હજારો લોકોનો વસવાટ છે. આ રહેવાસીઓએ પૂર્વ મેયર કનકસિંહ જાડેજાની આગેવાની હેઠળ આ વિરોધ નોંધાવવા સોમવારે કમિશનરને આવેદન આપ્યું હતું. આ મુદ્દે પૂર્વ મેયરે જીટીવીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા રેલવે સ્ટેશન પાસે જે નવું સ્મશાન છે, બરાબર તેનાથી 100 મીટર જેવું દૂર મરેલા ઢોર માટેનો એક ડમ્પિંગ પોઈન્ટ બનાવવાનું મહાનગરપાલિકા દ્વારા આયોજન થઈ ગયું હતું, જેના ભાગરૂપે આજે નગરસિંહ વિસ્તાર તેમજ પુનિતનગર, ગાંધીનગર, મચ્છરનગર, મુંબઈનગરના રહીશો તેમજ દુકાનદારો સહિત કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને વિરોધ કરતો એક અરજી પણ આપેલી છે કે આનું પ્રદૂષણ આટલા મોટા મોટા બાજુ બધા તમારા લોકો 8-9 વિસ્તારમાં ખૂબ જ મોટું પ્રદૂષણ થશે, એના માટે આવેદન દીધું કમિશનરશ્રીને, મેયરશ્રીને અને ચેરમેનશ્રીને. તેમાં કમિશનરશ્રીનો ખૂબ જ સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને તેઓએ ઓન ધ સ્પોટ અમને કહ્યું છે કે આ પ્રોજેક્ટ અમે અહીંથી જ પડતો મૂકીએ છીએ, આપ સૌને જે કાંઈ નુકસાની કે પ્રદૂષણ થાય છે તેમાં અમો પણ સહભાગી થવા માગતા નથી. આવનાર દિવસોમાં દશામાની મૂર્તિ અને ગણપતિની મૂર્તિ જે ખાડો ખોદ્યો છે તેમાં ડમ્પિંગ પોઈન્ટ ભરેલા ઢોરનો નહીં થાય, પણ આ બે ધાર્મિક વિધિનો કાર્યક્રમ જે કાંઈ થતો હોય તેનો નિકાલ કરવા માટેનો તેમાં તમે અમને સહકાર આપશો, તેમાં અમે ખુશીથી હા પણ પાડી છે અને અમારી મદદની જરૂર હોય ત્યાં અમે હાજર પણ રહેશું. અને અમને કમિશનરે બાંયધારી આપી કે ત્યાં ડમ્પિંગ પોઈન્ટ મરેલા ઢોર માટેનો નહીં થાય. અમને ખૂબ જ આનંદ થયો કે અમારી રજૂઆત તાત્કાલિક યોગ્ય લઈ અને અમને એ ઓન ધ સ્પોટ આનો જવાબ પણ આપી દીધો. કોઈપણ બે શહેરોની વચ્ચે હાઈવે પર ગામોના નામો સહિતના વિવિધ બોર્ડ લગાવવામાં આવતા હોય છે. આ બોર્ડમાં દિશા સૂચક અને સ્થળ સૂચક વગેરે વિગતોનો પણ સમાવેશ થતો હોય છે. વાહન ચાલકો માટે આ પ્રકારના બોર્ડ ખૂબ જ ઉપયોગી હોય છે, પરંતુ આ પ્રકારના બોર્ડ લગાવ્યા પછી જવાબદાર તંત્ર આ બોર્ડની સ્થિતિ અંગે દરકાર લેતા નથી.
આ પ્રકારના ઘણા બોર્ડ તૂટેલી સ્થિતિમાં જોવા મળતા હોય છે. જામનગર તથા ધુવા વચ્ચેના હાઈવે પર આ પ્રકારના સંખ્યાબંધ તૂટેલા બોર્ડ જોવા મળી રહ્યા છે. જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી ગોપ ખાતે સુપ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવી જલાભિષેક કરવામાં આવ્યો હતો અને દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સૌની સુખાકારી અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષથી નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવામાં આવે છે. આ વેલનેસ સેન્ટરમાં ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખંભાનો દુખાવો, શરીરનો દુખાવો માટે ખૂબ જ સારી રીતે ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા સહિતની બીમારી માટે આ સેન્ટરમાં આપવામાં આવતી ઈએમએસ અને ટેન્સ ઉપર થેરાપી આપવામાં આવે છે, જેને કારણે આ સેન્ટરમાં આવતા તમામ લોકોને ફાયદો થાય છે. તેમજ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સોજા ચડવા, એસિડિટી, અનિદ્રા સહિતની બીમારી માટે પણ આ થેરાપી ખૂબ જ સફળ નીવડી છે. ઘણા લોકોને લોહીના ગઠ્ઠા, પગમાં ઝણઝણાટી, પગમાં ગોઠલા ચડવા, સોજા ચડવાને વેરિકોઇઝ વેઇનની બીમારી હોય છે. આ રોગમાં પણ ઘણી જ આ થેરાપી રાહત આપે છે. અમુક લોકોને સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, નસો દબાવી, નસો ખેંચાવી, હાથ પગમાં ખાલી ચડવી સહિતના રોગોથી પીડાતા હોય છે. આવા તમામ રોગો ખૂબ જ જટિલ હોય છે. પીડિત લોકો આ બીમારીથી કંટાળી ગયા હોય છે. આવા જટિલ રોગો માટે નમ્રતા વેલનેસ સેન્ટર ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયું છે. અત્યાર સુધીમાં જામનગરના હજારો લોકોએ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લઈ અહીં આપવામાં આવતી ફ્રી થેરાપીનો લાભ લીધો છે અને આવા જટિલ રોગોથી મુક્તિ પણ મેળવી છે. નમ્રતા વેલનેસ સેન્ટરની જામનગરમાં કુલ 5 બ્રાન્ચો આવેલી છે, જેમાં પ્રથમ બ્રાન્ચ પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલી છે. બીજી બ્રાન્ચ પેલેસ રોડ ઉપર સરુ સેક્શન નજીક અંબિકા ડેરીની બાજુમાં કાર્યરત છે. ત્રીજી બ્રાન્ચ ખોડિયાલ કોલોની સર્કલ પાસે મેહુલનગર જતા 80 ફૂટના રોડ પર જૈન દેરાસરની સામે આવેલી છે. તેમજ ચોથી બ્રાન્ચ જોલી બંગલોથી સોમેર ક્લબ જતા રોડ પર ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે ઓસવાડ કોલોની શેરી નંબર 1 ખાતે કાર્યરત છે. પાંચમી બ્રાન્ચ રણજીત સાગર રોડ પર આવેલ નંદનવન ખાતે નંદનવન કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર જોશી ક્લાસીસની બાજુમાં ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહી છે. જટિલ રોગોથી પીડાતા લોકો આ 5 સેન્ટરોમાં ફ્રી થેરાપી લેવા માટે હજારોની સંખ્યામાં આવે છે. આ 5 સેન્ટરોનો સમય સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ સેન્ટરમાં બોડી પલ્સ નેક્સ્ટ ડિવાઇસ દ્વારા થેરેપી આપવામાં આવે છે. આ બોડી પલ્સ નેક્સ્ટ મશીનનો ડેમો લીધા બાદ અહીં આવતા લોકો આ બોડી પલ્સ નેક્સ્ટ મશીન ઘર માટે પણ વસાવતા હોય છે, જેને કારણે નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા દરેક લોકો આ બોડી પલ્સ નેક્સ્ટ મશીન ઘરે વસાવી શકે તે માટે સરળ હપ્તાથી એક સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમમાં 100 સભ્યોનું એક ગ્રુપ બનાવવામાં આવે છે. આ સ્કીમમાં ભાગ લેનાર સભ્યોએ દર મહિને એક ચોક્કસ રકમ ભરવાની હોય છે, જે 8 મહિના સુધી ભરવાની હોય છે. 100 સભ્યોના ગ્રુપ વચ્ચે દર મહિને એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવે છે. લકી ડ્રોમાં વિજેતા થનાર સભ્યને ₹51,000થી વધુ રકમની એક ફૂલ કીટ આપવામાં આવે છે. વિજેતા થનાર સભ્યએ આગળના મહિનાના પૈસા ભરવાના થતા હોતા નથી. આ રીતની આકર્ષક સ્કીમ હોવાને કારણે 100-100ના 3 ગ્રુપ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યા છે. આ 3 ગ્રુપનો લકી ડ્રો ગત રવિવારે ગાંધીનગર રોડ ઉપર આવેલા વિશ્વકર્મા વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે આ સ્કીમમાં ભાગ લેનાર સભાસદોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. લકી ડ્રોના મુખ્ય મહેમાન તરીકે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પન્નાબેન કટારિયા, ન્યારા એનર્જીના PRO પ્રફુલભાઈ ટંકારિયા, માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલ, મોટિવેશનલ સ્પીકર PM જાડેજા તથા ભાજપાના લઘુમતી સેલના અગ્રણી યુનુસભાઈ સમા વગેરે હાજર રહ્યા હતા. આ તકે નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયાએ અને સ્ટાફગણે તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ લકી ડ્રોની કાર્યવાહી કરવામાં આવી હતી. આ લકી ડ્રોમાં ફેબ્રુઆરી માસની સ્કીમમાં 026 નંબર સાથે લાભુબેન ગોંડલિયા વિજેતા જાહેર થયા હતા. એપ્રિલ માસની સ્કીમમાં 111 નંબર સાથે હમીદાબેન શેખને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જૂન માસની સ્કીમમાં જૂન અને જુલાઈ બંને માસનો લકી ડ્રો રવિવારે એક સાથે કરવામાં આવ્યો હતો, જેમાં જૂન માસની સ્કીમમાં જૂનના પ્રથમ ડ્રોમાં 238 નંબર સાથે દિનેશભાઈ મહેતાને અને જૂન માસના બીજા ડ્રોમાં નૈનાબેન પટેલને લકી નંબર 283 સાથે જાહેર કરવામાં આવ્યા હતા. આમ નમ્રતા વેલનેસ સેન્ટરે છેલ્લા 5 વર્ષ દરમિયાન જટિલ રોગ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે, તેમજ તમામ લોકોનો વિશ્વાસ પણ સંપાદન કર્યો છે.
નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે આ ફ્રી થેરાપીનો તમામ લોકોએ લાભ લેવો જોઈએ, કારણ કે આ થેરાપી લેવાથી શરીરમાં થતા જટિલ રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે, તેમજ શારીરિક તકલીફો તો દૂર કરે જ છે, સાથે સાથે માનસિક સ્થિતિ પણ સુધરે છે, જેવી કે ડિપ્રેશન વિચારવાયુમાં પણ આ થેરાપી ખૂબ જ ફાયદાકારક છે. લકી ડ્રોના કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અને આભારવિધિ કરણ રૂપારેલિયાએ કર્યું હતું. ગઈકાલે રાત્રે રાજ્યની એટીએસ ટીમે બેડ વિસ્તારમાં અત્યંત ગુપ્ત રીતે ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી જવા પામી હતી. આ ઓપરેશન દરમિયાન એટીએસની ટીમ સાથે જામનગરની એલસીબી અને એસઓજીનો સ્ટાફ પણ જોડાયો હતો. એટીએસ અને પોસ્ટગાર્ડની ટીમે ગઈકાલ રાત્રિના ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યો હોવાની ચર્ચા છે. આ સાથે બે વ્યક્તિઓને પૂછપરછ માટે લઈ ગયા હોવાની પણ ચર્ચા છે. ડ્રગ્સનો મોટો જથ્થો અને બે શખ્સોની ઓપરેશન અટકાયત કરવામાં આવ્યા બાદ એટીએસની ટીમ ત્યાંથી તુરંત નીકળી ગઈ હતી. આ બધી વિગતોને સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું નથી. ગુજરાત સરકાર ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ ઉપર ખૂબ જ ગંભીર બની છે, જેને કારણે ડ્રગ્સના ધંધા કરતા ઇસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છતાં આ રીતે છાના ખૂણે ડ્રગ્સનું વેચાણ કરી નવી પેઢીને વ્યસની બનાવે છે. ગઈકાલે મોડી રાત્રે થયેલા ઓપરેશનની ચર્ચાએ સમગ્ર શહેરમાં જોર પકડ્યું છે. હવે લેશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં પીસીઓડી, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, એમડી આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રયા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5 કેકે એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલ નગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓપવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ ટીવીએસની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સૌ દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં બે પિસ્તોલ સાથે તનવીર ઇકબાલ ખત્રી અને હસન આહમદ ખફી નામના બે શખ્સોને ઝડપી લેતી એલસીબી. જામનગર નજીકના ખિલોસના કંકાવટી ડેમમાંથી દેવેન્દ્રસિંહ ઉફરે દેવો દિલુભા વાઘેલા નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો. જામનગર એરફોર્સ ખાતે તાજેતરમાં ટ્રાય સર્વિસ એવિએશન મેન્ટેનન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ આજે મંગળવારથી તલાટીઓએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. કાલાવડ તાલુકાનો 22 વર્ષનો દેવેન્દ્ર ગાગજીભાઈ ચૌહાણ નામનો યુવાન ગુમ થયાની પોલીસમાં જાહેરાત થઈ છે. જામનગર નજીકના શેખપાટમાં અલિયાબાળાના બે શખ્સોએ એક સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા પછી આ સગીરા ગર્ભવતી બની છે. પોલીસે હરપાલ ઉર્ફે હપ્પી તથા કિશન પરમાર નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના જામનગર જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રકાંત ખાકરિયાની તથા મહામંત્રી તરીકે યુવરાજસિંહ રાણાની વરણી થઈ છે. જામનગર જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 25મી ઓગસ્ટે યોજાશે. 10 ઓગસ્ટ સુધીમાં લોકોએ પ્રશ્નો રજૂ કરવાના રહેશે. જામનગરના 7 પોલીસ કર્મીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદ થયા છે. ખાતાકીય ભરતી પરીક્ષા પછી આ યાદી જાહેર કરવામાં આવી છે. થોડા સમય પહેલા જામનગર નજીકના સિક્કા ખાતે એક વિપ્ર યુવાને આપઘાત કરેલો. આ યુવાનના જીગરજાન મિત્ર ચાંપા બેરાજાના મોહિત જગદીશભાઈ ભટ્ટે મિત્રના વિયોગમાં આપઘાત કરી લીધો છે. 84 વર્ષના હરકિશનભાઈ તુલસીદાસ બરચાતે સંજયભાઈ તથા છાયાબેનના પિતાનું અવસાન થયું છે. વિનોદરાય નાથાલાલ દત્તાણીના પુત્ર તથા મનીષાબેનના પતિ પુનિતભાઈનું અવસાન થયું છે. 80 વર્ષના મહેન્દ્રકુમાર ચતુર્ભુજ પાવાગઢી તે બિંદિયાબેન વિલાસભાઈ ભાવિશાબેન તથા આશીષભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉજ્જવલા યોજનામાં કરોડો લોકોએ લાભ ન લીધો હોવાના જાહેર થતા આંકડા. સૌથી પહેલા વિધાનસભા ચૂંટણી માટે 10 ઉમેદવારો જાહેર કરતી આપ. વધુ એક વખત સીએનજીમાં ભાવ વધારો ઝીકતી અદાણી કંપની. ટ્રાન્સપોર્ટેશન વધુ મોંઘું. શહેર કોંગ્રેસ અધ્યક્ષની કારનો નો પાર્કિંગ દંડ થતા જામથી બબાલ. ડ્રગ્સ તથા દારૂના દૂષણ અંગે જામનગરમાં મૌન રેલી યોજતું યુવક કોંગ્રેસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીબીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.